આ તરફ સુરતમાં એક સરખા રજીસ્ટ્રેશન નંબર પર ચાલતી બસો ઝડપાઈ હતી. લિંબાયત વિસ્તારમાંથી કુલ 4 ખાનગી બસો કબજે કરાઈ છે. પોલીસ અને આરટીઓ દ્વારા સંયુક્ત રીતે દરોડા પાડીને એક સરખા રજીસ્ટ્રેશન વાળી બસો પકડાઈ છે. એક જ રજીસ્ટ્રેશન પર 2 બસો ચલાવતા હોવાનું બહાર આવ્યું છે. આ તમામ બસો મહારાષ્ટ્ર લાઇન પર ચલાવવામાં આવતી હતી. સંવાદદાતા પ્રજ્ઞેશ વ્યાસ વધુ માહિતી આપશે. પ્રજ્ઞેશ, જે રીતે એક જ રજીસ્ટ્રેશન વાળી અલગ અલગ બસો ઝડપાઈ છે, શું કામગીરી કરવામાં આવી રહી છે, કેવા પ્રકારની કાર્યવાહી થશે? જી બિલકુલ, ખાસ કરીને આ જે મામલો સામે આવ્યો છે તેમાં સ્પષ્ટપણે જે ટેક્સ ચોરીની વાત છે તે સામે આવી રહી છે. કારણ કે રજીસ્ટ્રેશન ફી, એક બસ જેવી વ્હીકલની રજીસ્ટ્રેશન ફી ખૂબ જ ઊંચી હોય છે અને તે રજીસ્ટ્રેશન ફી બચાવવા માટે જ આ રીતનું એક ષડયંત્ર રચવામાં આવ્યું હતું અને બસના માલિક દ્વારા 2 બસોનું રજીસ્ટ્રેશન કરાવાયું હતું ને એ જ નંબર પર 4 બસો ચલાવવામાં આવી રહી હતી. આ સમગ્ર બાબત પર છેલ્લા ઘણા સમયથી વોચ રાખવામાં આવી હતી ને વોચ રાખ્યા બાદ, માહિતી મળ્યા બાદ સુરત આરટીઓની ટીમે પોલીસને સાથે રાખીને લિંબાયત વિસ્તારમાં દરોડા પાડ્યા હતા અને 4 બસોને, જે 2-2 બસો એક સરખા નંબરની હતી, તે બસોને કબજે કરી છે અને તેની સામે અત્યારે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. જી જી પ્રજ્ઞેશ, માહિતી બદલ આપનો આભાર.